સ્ટાર્ટ. મિત્રો, આજે આપણે કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં આવ્યા છીએ, જેમાં 2012-13માં વોટરશેડ યોજના આપણે આવી છે. જામનગર જિલ્લાના ટેકનિકલ એક્સપર્ટ તરીકે મેં જે કામગીરી કરાવી છે અને મારી ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, એમાં આજે એક તળાવની કામગીરી કરવા, એ કામગીરી પર આપણે ઉપસ્થિત છીએ. તળાવની કામગીરી કેવી રીતે લેવામાં આવી, ક્યારે લેવામાં આવી, કયા સંજોગોમાં એની પસંદગી કરવામાં આવી, કેટલા ખેડૂતોનો લાભ થયો, સમિતિ અને ખેડૂતોનો આમાં શું સહયોગ સહકારને પસંદગી કરવામાં આવી, એના વિશે આપણે ટૂંકી જાણકારી મેળવીએ. આપણી સાથે જે નિકાવા ક્લસ્ટરના ડબલ્યુટી એન્જિનિયર હિતેશભાઈ કપૂરિયા, એમને હું પૂછવા માગીશ કે આ કામની પસંદગી ક્યારે અને કેવી રીતે કરવામાં આવી. આ કામની પસંદગી સર વર્ષ 2015-16ની અંદર ગામ લોકોનો એવો અભિપ્રાય હતો કે આ કામ કરવાથી કાપ દૂર કરી શકે અને આજુબાજુના પાડાઓ અવારનવાર તૂટી જતા હતા, એટલે પંચાયત દ્વારા અવારનવાર કહેવામાં આવ્યું હતું, એટલા માટે આ કામની પસંદગી કરવામાં આવી હતી. તો આ કામના લોકેશન અંગે ટેકનિકલી તમે શું કહી શકો કે પસંદગી યોગ્ય છે કે કેવી રીતે છે, આમાં અગાઉ કોઈ યોજના દ્વારા કામ કરવામાં આવેલ છે કે કેમ? નહીં, આ કામની અંદર અત્યારે સ્થળ ઉપર 20-25 વર્ષ જૂનું જિલ્લા પંચાયતનું ચેકડેમ અહીંયા જ છે. એ પહેલાં એ પછી કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી નથી અને કાપની જરૂરિયાત વધારે હતી કાઢવાની, એટલા માટે પસંદગી કરેલ હતી. આ કામ લીધું એ અંદાજે કેટલા રૂપિયાની એસ્ટિમેટ કોસ્ટ છે? એની એસ્ટિમેટ કોસ્ટ અંદાજે 276,000 રૂપિયા હતી. 276,000. આ પાણી અત્યારે આપણે પાછળ જોઈ રહ્યા છીએ મિત્રો, જે પાણીનો ભરાવો છે એ તમે કહી શકશો અંદાજે કેટલા ઘન મીટર પાણીનો ભરાવો હશે અને કેટલા લંબાઈમાં ભરાયું છે? અંદાજે એ ભરાવો લગભગ 1000 મીટર લંબાઈ હશે, 30 મીટર પહોળાઈ હશે અને 1.5 મીટર જેવી ઊંડાઈ હશે, એટલે એમ માની શકાય કે 45,000 ઘન મીટર જેવું પાણી સ્ટોરેજ થઈ શકે ત્યારે ઓવરફ્લો થઈને પાણી બહાર નીકળી શકે. ધન્યવાદ. હવે આપણે સાથે છે નાના વડાળા સમિતિના અધ્યક્ષ એટલે કે પ્રમુખ રમેશભાઈ. રમેશભાઈને પૂછવા માગીશ કે રમેશભાઈ, તમે જ્યારે સર્વે થતું હતું ત્યારે તમે સર્વે કરવા જે આપણી ટીમ આવી હતી વોટરશેડની, એને આ કામની પસંદગી માટે શું સૂચનો કર્યા અને કેવી રીતે પસંદગી કરવામાં આવી? કે આ કામની પસંદગી એટલા માટે સાહેબ કરવામાં આવી કે જ્યારે આ જૂનો જે હતું કાઢ્યો હતો એમાંથી પાણી કંઈ રોકાતું નહોતું અને કાપ ભરેલો હતો. હવે જો એ કાપ નીકળે અને બે બાજુ પારા બંધાય તો ખેડૂતની જે જમીન હતી એ ધોવાણ ઓછું થાય અને પાણીનો સ્ટોરેજ વધી જાય. આ જે કામગીરીની પસંદગી એટલા માટે કરવામાં આવી કે કારણ કે જે જૂનો હતું ને બાંધકામ એમાં કાંઈ પાણી રહેતું જ નહોતું, જો ઊંડું ઉતારવામાં આવે તો જ પાણીનો સ્ટોરેજ થાય એમ હતું, એટલે આની પસંદગી કરવામાં આવી. તો તમને ટીમ દ્વારા નવા કામો જૂના કામોની પસંદગી બાબતે કોઈ જાણકારી આપવામાં આવેલી જ્યારે સર્વે કરવા આવે ત્યારે? ત્યારે કેવી રીતે પસંદગી કરવી જોઈએ? પહેલાં આપણે અહીંયા વોટરશેડ ચાલુ થયું ત્યારે આપણા ક્લસ્ટરમાં આ નિકાવા, મેટિયા અને નાના વડાળા એમાં 4% ગ્રાન્ટ જે હતી પહેલાં એ અમે ગામતળની અંદર વાપરી, ભૂગર્ભ ગટર કરી, 3-1 પાણીની પાઇપલાઇન નાખી. એનાથી ગામમાં એ ફાયદો થયો કે જે ગંદકી હતી એ ગામની અંદર ગંદકી ઓછી થઈ. પહેલાં 4% રકમ આપણે એમાં વાપરી, પછી આ પ્રોજેક્ટ ચાલુ થયો. તમે એન્ટ્રી પોઈન્ટ એક્ટિવિટીની વાત, બરાબર. પીવાના પાણીની સુવિધામાં શું કર્યું આપણે? પીવાના પાણીમાં પાઇપલાઇન નાખી. પાઇપલાઇન નાખી, બરાબર. હવે આ કામની વાત કરીએ તો આ કામથી કેટલા ખેડૂતોનો ફાયદો થયો હશે? આ કામ કરવાથી સાહેબ ઊંડું ઉતારવાથી આમાં લગભગ 25-30 ખેડૂતને ફાયદો થયો છે અને ઓછામાં ઓછી જમીન 500 વીઘા જમીન છે એમાં ફાયદો વધારે છે. તો એ દરેક ખેડૂતો અત્યારે શું પાક વાવે છે? એ ખેડૂત અત્યારે મગફળી અને કપાસ વાવે અથવા તો અમુક ડુંગળી વાવે, આવા પાક વાવે. અને આપણી સાથે અત્યારે બાજુનો જે તમે વાડી જોઈ શકશો, એ વાડીના ખેડૂત પોતે ઉપસ્થિત છે. એમને આપણે પૂછે, શું આપનું નામ છે? મનસુખભાઈ. મનસુખભાઈ, તમારા કેટલા વીઘા જમીન છે? 12 વીઘા. 12 વીઘા જમીન. આ કામથી શું ફાયદો થયો એ જરાક ટૂંકમાં કહેશો? આ કામથી પાણીમાં બહુ જ ફાયદો થયો. પહેલાં જે સિઝનમાં પાણી પૂરું ન થતું એ હવે બીજા નવા જૂનું પાણી ફેરવું થાય છે એટલે પાણી વધારે મળે. એમાં સિંચાઈમાં શું ફરક પડ્યો? બોરમાં, કૂવાના તળમાં કઈ ફરક પડ્યો? હા જી, કૂવામાં અને બોરમાં બેમાં પણ તળ ઊંચા આવ્યા. ઊંચા આવ્યા,
પેલા તમે શું કહેવાય કે બારે માસ પાક લેતા હતા કે ના નહીં નહીં આ ડેમ નહોતું બન્યું ત્યારે તો એક સિઝન જ લેવાતી ખાલી ચોમાસા પૂરતું જ રહેતું બરાબર છે હવે તમે બે સિઝન લે બરાબર છે અત્યારે શું વાવ્યું છે તમે મગફળી વાવી મગફળી કેટલા વીઘા કરી બરાબર બારે બારે મગફળીમાં આમ વીઘે કેટલું ઉત્પાદન આવે છે ઉત્પાદન તો હવે આ ડેમ થતા તો ઉત્પાદન સારું આવે છે 15-20 મણ પહેલા કેટલું આવતું હતું પહેલા 8 મણ 10 મણ અને તમે એ બધું આપણે કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાવ કાલાવડ રાજકોટ રાજકોટ તો આ હતું મિત્રો જે આપણે તળાવ કર્યું છે નાના વડાળા ગામમાં વોટરશેડ વર્કસ્પેસમાં એની આજે આપણે આ કહાણી જોઈ તેના ડબલ્યુટી ટીમના મેમ્બર સમિતિના સભ્યો ખેડૂત મિત્રો સાથે વાત કરી વોટરશેડ યોજનામાં માત્ર 2.5 લાખ જેવી મામૂલી રકમથી એક તળાવ કરવાથી 25-30 ખેડૂતોને લગભગ 500-600 હેક્ટર જમીનનો ફાયદો થાય છે એ આપણે જોઈ શક્યા છે આ વોટરશેડ યોજનામાં સમયસર જે કામ કરવાની પદ્ધતિ અને યોગ્ય અમલવારીના કારણે આ શક્ય બન્યું છે અને એ પણ વોટરશેડ ટીમના અને સમિતિના સંકલન અને ખેડૂતોના સહકાર થકી આ કામગીરી સફળ બની છે ધન્યવાદ